ભગવાન શ્રી રામના બાણે જે પવિત્ર જળની ધાર વહાવી એ છે દક્ષિણ ગુજરાત, જેની ધરામાં માં શબરીના બોરની મીઠાશ છે એ છે દક્ષિણ ગુજરાત, જેના હીરાની ચમક આખી દુનિયાને ચમકાવે છે એ છે દક્ષિણ ગુજરાત। એક સમય હતો જ્યારે આપણું દક્ષિણ ગુજરાત રોગોના સંકટ સામે ઝઝૂમતું। એક બાજુ નદીઓના પૂર આ પ્રદેશ પર ફરી વળતા તો બીજી બાજુ પાણીના અભાવથી કઈ કેટલાય વિસ્તાર તરસતા। પણ છેલ્લા બે દાયકામાં દક્ષિણ ગુજરાતની કાયા પલટ થઈ અને તેના સૂત્રધાર બન્યા ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી। ગુજરાતનું સુકાન સંભાળતા જ જનજનને વીજળી, પાણી, આવાસ અને આર્થિક તેજીની ગેરંટી આપી મોદીજીએ, અને જોત જોતામાં જ તો ઉબડખાબડ રસ્તાઓના સ્થાને પાક્કા રસ્તા અને ફ્લાયઓવર્સ બન્યા। એન્જિનિયરિંગની કમાલ સમા એસ્ટોલ સહિતના પ્રોજેક્ટ્સથી દૂર સુદૂરના ડુંગરાળ આદિજાતિ વિસ્તારોમાં પણ પાણી પહોંચ્યું। દુનિયાનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ બોર્સ, ભારતનો સૌ પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક, દહેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, રોરો ફેરી જેવા લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ મોદીજીએ દક્ષિણ ગુજરાતને આપ્યા અને વિકાસના નવા પરિમાણો સાકાર થવા તરફ આગે કદમ ભર્યું। હીરા અને કાપડ ઉદ્યોગના વિકાસે તો આખી દુનિયામાં દક્ષિણ ગુજરાતનો ડંકો વગાડ્યો, તેમાં પણ હવે નવસારીના વાસી બોરસી ગામે નિર્માણ થનાર વર્લ્ડ ક્લાસ પીએમ મિત્ર પાર્ક તો ટેક્સટાઇલ સેક્ટરની સમગ્ર વેલ્યુ ચેઇનને સુદૃઢ બનાવી લાખો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું નિર્માણ કરવાનો છે। અને હવે ફરી એકવાર માનનીય વડાપ્રધાન શ્રી દક્ષિણ ગુજરાત માટે લાવ્યા છે કરોડોના વિકાસ કામોની સોગાત, જે પૈકી કાકરાપાર ન્યુક્લિયર પાવર સ્ટેશનના 700 મેગાવોટ કેપેસિટીના બે એટલે કે 1400 મેગાવોટ કેપેસિટીના મેડ ઇન ઇન્ડિયા રિએક્ટર્સ, જે ન્યુક્લિયર પાવર અને ક્લીન એનર્જી જનરેશનમાં ભારતની આત્મનિર્ભરતાના પ્રતીક બનશે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઇમિશનનું લક્ષ્ય રાખ્યું છે, જેને સાકાર કરવાની દિશામાં આ પ્લાન્ટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે। ક્લીન એનર્જી જનરેશન અને એનર્જી સિક્યોરિટીના વર્લ્ડ મેપ પર દક્ષિણ ગુજરાત પોતાનું કાયમી સ્થાન અંકિત કરશે। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પાદરાથી વડોદરા, સંપાથી પાદરા અને મનુબરથી સંપા કમ્પોનન્ટના કામોથી લોજિસ્ટિક ખર્ચામાં થશે અભૂતપૂર્વ ઘટાડો। ખેડૂતો અને ઉદ્યોગો પોતાના પ્રોડક્ટ્સ ઓછા ખર્ચે અને ઝડપથી મુંબઈના બજારો સુધી પહોંચાડી શકશે। રેલવેના વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત કોસંબા ઉમરપાડા રેલ લાઇન અને સમલાયા ટિમ્બા રેલ લાઇનના ગેજ કન્વર્શનથી અમદાવાદથી દિલ્હી અને મુંબઈ સુધી સીમલેસ જર્ની બનશે સંભવ। તેમજ ઉધના અને સુરત વચ્ચે ત્રીજી લાઇનના લોકાર્પણથી ઉધના અને જલગાંવ વચ્ચે ટ્રેનોનું આગમન તથા ડાયવર્ઝન સંભવ બનતા સુરત મુંબઈ રૂટ પર ટ્રેનોનું આવાગમન ઝડપી બનશે। તો સુરત મહાનગરપાલિકા અને સુડાના BRTS, જળ વિતરણ, ડ્રેનેજ, બ્રિજ, બાગ બગીચા સહિતના રૂપિયા 5000 કરોડથી વધુના કામો ભારતના આ સૌથી સ્વચ્છ શહેરમાં ઇઝ ઓફ લિવિંગના નવા રંગ ભરશે। મોદીજીના નેતૃત્વમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી બેલ્ટમાં માળખાકીય સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો છે। અહીં આવેલ શિક્ષણ ક્રાંતિ થકી આદિવાસી બાળકો આજે ઉજ્જવળ ભવિષ્યનો પથ કંડારી રહ્યા છે। ગરુડેશ્વર ખાતે નિર્માણ પામનાર આદર્શ નિવાસી શાળાના નવા મકાન, હોસ્ટેલ અને ડાઇનિંગ હોલ સહિતની સુવિધાઓ શિક્ષણની આ જ કડીને આગળ વધારશે। તો સુરત ખાતે નિર્માણ પામેલ ITIના નવા સુવિધાસભર મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગમાં યુવાનો ઔદ્યોગિક તાલીમ મેળવીને પોતાના કૌશલ્યથી દેશના વિકાસમાં યોગદાન આપશે। વડોદરાના વેમાલી ગામ નજીક 10 એકરથી વધુ વિસ્તારમાં આકાર લેનારું રીજનલ સાયન્સ સેન્ટર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રૂચિ ધરાવતા યુવા વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને પ્રેરિત કરતું એક વાઇબ્રન્ટ સેન્ટર બની રહેશે। આ ઉપરાંત ભરૂચ ખાતે નિર્માણ પામેલ ડ્રેનેજ પ્રોજેક્ટ થકી નગરપાલિકા વિસ્તારમાં સ્યુઅરનું પાણી ખુલ્લા નાળામાં જવાના બદલે STP સુધી પહોંચાડીને ટ્રીટમેન્ટ કરીને નિકાલ કરવામાં આવશે, જેનો લાભ 11000 જેટલા મકાનોને થશે। તો ગ્રામજનોને પીવાલાયક પૂરતું શુદ્ધ પાણી ઉપલબ્ધ બનાવતી કુકુરમુંડા જૂથ પાણી પુરવઠા યોજનાનો લાભ
તાપી જિલ્લાના 51 ગામોના અંદાજે 69,000 લોકોને, ધરમપુર જૂથ પાણી પુરવઠા યોજનાનો લાભ વલસાડ જિલ્લાના 23 ગામોના 74,000 લોકોને, તેમજ રાબડા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનો લાભ વલસાડ તાલુકાના 13 ગામોના 53,000 જેટલા લોકોને થશે। તેવી જ રીતે કડાણા ડેમ યોજના અંતર્ગત વાંકલેશ્વર અને અદલવાડા રેઝર્વામાંથી પાણી લિફ્ટ કરીને દાહોદ જિલ્લાના વિવિધ તળાવ ભરવાના કામ, તેમજ પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ્સથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણીની સુંદર સુવિધા પ્રાપ્ત થશે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ગુજરાત રિફાઇનરીના લિનિયર એલ્કલાઈ બેઝિન યુનિટના નવીનીકરણ અને ક્ષમતા વર્ધન થકી ડિટર્જન્ટ મેન્યુફેક્ચરિંગમાં વપરાતા આ મટીરિયલની વધતી માંગને પહોંચી વળવામાં મદદ મળશે। તેમજ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝેશન સિસ્ટમની સ્થાપનાથી સલ્ફર ડાયોક્સાઇડના ઇમિશનને ઘટાડી શકાશે અને પર્યાવરણના અદ્યતન માપદંડો જળવાશે। સુરતમાં સેન્ટ્રલ જેલ લાજપોર ખાતે ફરજ બજાવતા કર્મીઓ માટે બનેલ આવાસોના લીધે હવે આ કર્મીઓ ફરજ પૂર્ણ કર્યા બાદ ઝડપથી પોતાના ઘરે પહોંચી શકશે। મોદીજીના માર્ગદર્શનમાં અમૃતકાળમાં હવેના 2 દાયકા એટલે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણની ગેરંટી, જેને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ દક્ષિણ ગુજરાત આગે કદમ ભરશે। ભગવાન રામે વહાવી જે ભૂમિ પર દિવ્ય જળધાર, 21મી સદીમાં ત્યાં વહી રહી છે વિકાસની અમૃતધાર। અમૃતકાળનો સંકલ્પ થઈ રહ્યો સાકાર, મળી રહ્યો વિકસિત ભારત, વિકસિત ગુજરાતને આકાર।